સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ચિત્રની નર્સિંગ કોલેજના વિસાર હોલમાં વિકાસથી વિકાસ યાત્રાનો પ્રાંત કક્ષાનો ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. પ્રાંતિજ ખાતે સંસદ સભ્ય દીપસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયેલ વિશ્વાસથી વિકાસ યાત્રા પ્રાંત કક્ષાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ કાયદા મંત્રી વી ડી ઝાલા, પ્રાંત અધિકારી ડોડિયા, મામલતદાર વી આર પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા, જિલ્લા સદસ્ય વિપુલ પટેલ, તલોદ એપીએમસી અને ચેરમેન કલ્પેશભાઈ શહેર તેમજ તાલુકાના સંગઠનના પ્રમુખ બળવંતભાઈ પટેલ, નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ વગેરે મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું. પ્રાંત અધિકારી ડોડિયા અને શાબ્દિક સ્વાગત બાદ મંચસ્થ મહાનુભાવોનું ફૂલછડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગુજરાત સરકારની વિકાસ ગાથા અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. પ્રાસંગિક ઉદ્બોધન અંતર્ગત પૂર્વ કાયદા મંત્રી વી ડી ઝાલાએ ભાજપ સરકાર દ્વારા વણથંભ્યા વિકાસની વાતો કરી હતી. પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પ્રત્યે પ્રજાનો વિશ્વાસ અને વિશ્વાસ થકી થતા વિકાસ અંગે વિસ્તૃત ઉદબોધન કર્યું હતું. સંસદ સભ્ય દીપસિંહ રાઠોડે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાતના સુપુતો કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહનો ભરપેટ વખાણ કર્યા હતા. તેમના દ્વારા ગુજરાત પ્રત્યેની વિશેષ લાગણી અને ગુજરાતના સર્વાંગી વિકાસની વિચારધારાની સરાહના કરી હતી. આજના કાર્યક્રમ અંતર્ગત રૂપિયા 81,60,000 વિકાસના થયેલા કામોનો દીપસિંહ રાઠોડે ઈ લોકાર્પણ કર્યું હતું, જ્યારે 1,30,00,000 વિકાસ કામોનું ઈ ખાતમુહૂર્ત કર્યું હતું. કાર્યક્રમના અંતે પ્રાંતિજના મહિલા મામલતદાર વી આર પટેલ આભારવિધિ કરી હતી. સમસ્ત કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે ભાવનાબેન મોદી તેમજ મહેશભાઈ પટેલે સેવા આપી હતી. જીલરાવલ જેડેશ્રી પ્રાંતિ. વિશ્વાસથી વિકાસ સુધી ગાથા માટે આજનો કાર્યક્રમ હતો. સમગ્ર ગુજરાતનો કાર્યક્રમ હતો. માત્ર અહીંયા તો પ્રોતિજ અને તલોદના જ કાર્યક્રમો કરવામાં આવ્યા અને તાલુકા પંચાયતના લક્ષીને જે કામો હતા એના કરોડો રૂપિયાના કામોને આજે લોકાર્પણ કરવામાં આવ્યું. એ લોકાર્પણને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આમ જોઈએ તો સરકારે જે વિકાસ કર્યો છે એનો વિશ્વાસ કેળવવા માટે સરકારે એક આયોજન કર્યું હતું અને એના આધાર ઉપર આજે સમગ્ર તાલુકાના બંને તાલુકાના કાર્યકર્તાઓ અને સરપંચો, ડેલિગેટો, અધિકારીઓ શ્રી હાજર રહી અને આ કાર્યક્રમને ખૂબ ખૂબ બિરદાવ્યો. 1,40,00,000 પ્રાંતિ તલોદ પ્રાંત કક્ષાનો આ કાર્યક્રમ હતો. ગુજરાત સરકાર જે ડબલ એન્જિનથી કામ કરી રહી છે એ અનુસંધાને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને ગુજરાત મોડેલ જે વિકસ્યું છે એ પ્રમાણે રાખીને આજે પ્રાંતિજ અને તલોદ તાલુકો અને શહેર મંડળોના લગભગ કરોડોના કામોનું ખાતમુહૂર્ત અને વિકાસ કામોનું જે લોકાર્પણનો કાર્યક્રમ અમારા સાંસદના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો છે. ખૂબ સંખ્યાની અંદર કાર્યકરો, લોકો, ગ્રામજનો, શહેરીજનો અને તમામ અધિકારી શ્રીઓ પણ હાજરી હતી અને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ અંગે ચંગે અમારા પ્રાંતિજમાં પૂરો થયો છે. ધન્યવાદ. પ્રાંતિજ અને તલોદના તલોદ ખાતે આજે જે સરકારનું વિશ્વાસથી વિકાસ યાત્રાના રાજ્યભરમાં થઈ રહેલી ઉજવણી નિમિત્તે પ્રાંતિજ સબ ડિવિઝન કક્ષાના જે રિસન્ટલી થઈ રહેલા વિકાસના કામો એવા 133 કામો હતા જે લોકાર્પણ અથવા તો ખાતમુહૂર્તને પાત્ર હતા. એવા 133 કામો જે કુલ 101,82,00,000ની રકમના હતા. આ ઉપરાંતના જે મોટી રકમના કાર્યો હતા એના જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એથી પણ મોટા જે કામો હશે એ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સમાવિષ્ટ હતા. એટલે એ પ્રમાણે જે નાના કામો હતા એવા 133 કામો જેની કુલ રકમ હતી 1,82,00,000 એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય સાંસદ શ્રી દીપસિંહજી